श्री रामचंद्रम शरण प्रपद्य श्री रामदूतम शरण प्रपद्य अपने सौ गिरनार गोदमा मेहता नरसिंह आ भक्ति में જેમની વંદના કરીને ગૌરવ અનુભવી રહ્યા છીએ એવા આપણા સૌના સન્માનને યોગ્ય કવિશ્રી અનિલભાઈ જોશી બેનશ્રી ભારતીબેન દીકરી આપ સૌને મારા નમન આ ટ્રસ્ટના આદરણીય વડીલ રઘુવીરભાઈ અન્ય સૌ આદરણીઓ મનોજભાઈને સ્મરૂ આપ સૌ ભાઈ બહેનો મેં આ વખતે એવું નક્કી કરેલું કે અનિલભાઈની એક કવિતા મારે કહેવી એના ઉપર થોડુંક બોલવું જોકે અમારું ક્ષેત્ર નથી પણ સાહસ કરવાની આ તો ભૈરવજબની ભૂમિ છે ને એટલે ઈચ્છા થઈ પણ અને એ આપણી ભાષાના આટલા મોટા કવિ રમેશભાઈ પારેખે જે શબ્દ ચિત્રો અમુકના જે નીતિનભાઈ સ્મર્યા એમાં અનિલભાઈનું જે શબ્દ ચિત્ર એમણે પણ એ અનિલભાઈ બોલી ગયા એટલે મારી પાસે હવે કોઈ વિષય રહ્યો નહી આમે હું કઈ નક્કી કરીને બોલું નહીં કારણ કે મારી ડાળીએ એક પાન નથી મને પાનખર ની કોઈ બીક પણ નથી કારણ કે કોઈ અપેક્ષા હોય કોઈ ચાહ હોય કોઈ કામના હોય કે કોઈ પણ પ્રવૃત્તિની પાછળ કોઈ હેતુ હોય તો પાનખર મને ડરાવી શકે કોઈ હેતુ નથી મને હમણાં આવેલા એક લંડન થી યુવાન મિત્ર એ બહુ જ સહજ પૂછ્યું એના બોળપણથી પૂછ્યું કે બાપુ તમારે હવે કઈ કામ કરવાનું બાકી છે આવું હું એને જવાબ આપી શક્યો હોત કે એક કામ બાકી છે અને તે સમાધિ લેવાનું પણ મેં એને કહ્યું કે જેમ પહેલો નરસિંહ મહેતા એવોર્ડ આપણે વડીલ મોરબી આદરણી રાજેન્દ્ર બાપાને આપ્યો નિરુદ્દેશે કોઈ હેતુ નથી હેતુ લઈને નીકળું તો કઈક કરવાનું બાકી રહે કોઈ હેતુ જ નથી જે થાય તે થાય ચલી ગઈ હતી એટલે કઈ નક્કી કરીને મારું બોલવાનું ન હોય હું તો અહીંયા દર્શક બનીને અને આના દર્શન કરવા આવું છું એક તો ગિરનાર નું દર્શન મને પ્રિય આદરણીય રઘુવીરભાઈ હું આમ આગ્રહ ન કરું પણ મારા મનના ભાવોને કળી જાય અને આ કાર્યક્રમ અહીંયા અહીંયા યોજાતો રહે છે ક્યારેક પરિવર્તન પણ થઈ શકે આપણે કોઈ જળ રહેવું નથી પણ એક તો આ ગિરનારના દર્શન શરદ પૂનમ ની રાત નરસિંહ સાથે જોડાયેલી પૂર્ણિમા નો ચંદ્ર બાપુરો રંગ આપને નથી લાગતું સાહેબ કે આ ચાંદો જે દિવસથી થયો હશે જે રાતે નરસિંહના હાથમાં મશાલ હશે આ મશાલ એને ભોંઠો પાડ્યો છે કે તારામાં તો કાળો દાગ પણ છે મારા પ્રેમની મશાલમાં કોઈ કલંક નથી મારી ભક્તિની જ્યોતિમાં ક્યાંય કલંક નથી એવો આ ચાંદ અને આ પૃથ્વી પરનો નરસિંહ ચાંદ જેને કોઈ દિવસ અમાવાસ્યાની બીક નથી જેને કોઈ દિવસ જીવનમાં કૃષ્ણ આવે પણ કૃષ્ણ પક્ષ ના આવે વદ ના આવે જેને કાયમ શુદ્ધ જ રહે એવો મારો પ્રિય નરસિંહ મહેતો નાગરિયો એની આ ભૂમિ અને તેથી મારા મનોભાવને આમ બહુ જ આદર આપીને આ કાર્યક્રમ અહીં યોજાતો રહે છે અને ભગવાન કરે સાહિત્ય પરિષદ પણ મારો તો લોભ આ કોઈ પણ બાને જુનાગઢ આવવાનો લોભ છે આ હું બહુ સ્પષ્ટ કરું મને હમણાં એમાં બેન આચાર્ય મળ્યા મને કે બાપુ એક જ મિનિટનું કામ છે હું અહીંયા કીધું શું બેન તો કે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે અને જુનાગઢની બધી જ સંસ્થાઓ અમારે એનું સન્માન કરવું છે આવશો કીધું આવ્યો મારે તો બહાર જોઈએ યાર જુનાગઢ આવવાનું હું અહીંયા દર્શન કરવા બેઠો છું શ્રવણ કરવા બેઠો છું થોડુંક ગુણ કીર્તન પણ કરવું છે અનિલભાઈ તમારા નામની તમને ખબર નથી બાપ દાદા ત્રિવેણી ત્રિવેણીનો એક કથાકાર લગભગ સંસ્કૃત સત્રની મિટિંગ એ સમયે મિટિંગ યોજાઈ નામ ઘોષિત થયું જે નક્કી થયું અને પછી એ મારા એક કથાકાર મને મળે છે એમણે એને આ વાંચ્યું સાંભળ્યું કે અનિલભાઈને આ એવોર્ડ આ વખતે જઈ રહ્યો છે મને કહે અનિલભાઈની એક કવિતા તમને સંભળાવવાની ઈચ્છા થાય મેં કીધું કારણ કે મેં એને ક્યારેક ક્યારેક સાંભળેલા કવિતા અને કથાકાર એની કુંડળી મળે કે કેમ ઈ આ મુકેશ કે કા તો પુરોહિત દાદા કે પણ જે બની ઘટના કહું સાહેબ એણે મને તમારી અછાંદ કવિતા સંભળાવી હવે તમે લખી હોય તમે પાસે કઈક ભૂલી ગયા હોય તો મને ખબર નહીં ખોવાઈ ગઈ હોય તો ખબર નહીં હવે મને એને રઘુવીરભાઈ હવે મારે ઘરે મહેમાન એ અતિથિ તરીકે આવ્યા મહેમાન છે અને મારે તો બીજું કઈ આમે હું બોલવું નહીં સાધુતા બહુ નડે સાહેબ જીવનમાં બહુ નડે વધારે વધારે આ જગતમાં નડતી વસ્તુ હોય તો સાધુતા અને શબ્દના સ્વામીઓ મને આદરણીય મનસુખભાઈ અહીંયા છે જેમણે પૂજની ભોજલ બાપાની સ્મૃતિને સ્મરીને અનિલભાઈની વંદના કરી મને થોડા સમય પહેલા પત્ર લખ્યો કે બાપુ ઘણા ઘણા પાસે શબ્દો હોય પણ સંતત્વ સંતત્વ ન હોય હોય ઘણા પાસે પણ ન હોય નરસિંહ મહેતો એક એવો કવિ કે જેની પાસે શબ્દત્વ પણ અને સંતત્વ પણ ભોજલરામ બાપા એવા કવિ જેમાં જુગપદ નિર્વાહ પણ જેની પાસે શબ્દો છે એમાંય સંત પણ ફૂટતું જ હોય છે ક્યારેક ભલે સર્જન સમયે અથવા તો એ વાતાવરણમાં ઓતપ્રોત થાય ત્યારે આ અનિલભાઈને મુંબઈની શિક્ષણ શાખાના કામમાં પેલી દીકરી યાદ આવે અને એ દીકરી માટે મને પહેલા આ વાત કરેલી એને આંખના ખૂણા ભીંજાય આ શબ્દના ઉપાસકનું સંતત્વ છે એનામાં પણ આ સંત પ્રગટતું હોય છે હવે તમારી કવિતા ખોવાઈ ગઈ હોય તો તમે આ તો મારા કથાકારે કીધેલી છે હવે તમે જુઓ આ કવિતા પોપટ પિતા આવું લખ્યું તમે ક્યાં પોપટ પિતા પોપટ પોપટ પેરોટ ઈ પિતા નથી લખ્યું ને ખોવાઈ ગયું છે મારો કથાકાર ગોતી લઈ સાહેબ તો બહુ હવે તમે જુઓ કવિતા શરૂ થાય દાદા પોપટ પિતા અને કોયલ માતા શુકપીક એવો કથાકાર ખરો ને એટલે એને સુખદેવ યાદ આવે એને વાલ્મિકી વંદે વાલ્મીક કોકિલમ પોપટ પિતા કોયલ માતા ભૂસુંડી કવિ એમ તો આ તો અહીંયા કહું છું કે આ તો એવું ન બોલું હું પણ હું ધરાઈ ગયો છું આ કવિતાથી અને હવે આ પાઠ મારાથી આ કાવ્ય પાઠ મારાથી નહીં સહન થાય પછી સમજી ગયા જમવાનો આમ સમય થઈ ગયેલો અમે મારી પાસે ઘણા માણસો મળવા આવે એમ એક ભાઈ સુરત થી આવ્યો હીરા ઘસતો ઘસતો કંઈક હીરાનું જે કઈક થયું ખબર નહીં ગોટાળો થયો જે થયું એની આવ્યો એકદમ વૈરાગ ફાટી ગયેલો સાહેબ હમણાં એક કાર્ટૂન મેં જોયું કે એક બાપુ પૂજ્ય ભારત બાપુ એક કાર્ટૂન મેં જોયું કે એક મહાત્મા તુંબળીને જીપ્યો લઈને આવ્યા કદા ચિત્રલેખામાં કે અભિયાનમાં ખબર નહીં શેમ આવ્યું કાર્ટૂન એની પત્નીનું નું નામ લઈને ઘરે આવ્યો શાંતા હું આવી ગયો છું કેમ કે અયોધ્યાનો ફેસલો આવી ગયો છે મારે સંસારમાં આવવાનો નિર્ણય કરી લીધો છે આવું એ કાર્ટૂન આવ્યું યાર બસ જાણે એટલા માટે જ એને ભેખ લીધો હોય બહુ સરસ મને બહુ હસવું આવ્યું સુરત નો એક છોકરો આવ્યો મને કે બાપુ બહુ ઉતાવળમાં છું દરેક રીતે મૂંઝાયેલો છું અને તમે મારા એક જવાબ આપો કે આ જગતમાં છેલ્લામાં છેલ્લું કયું અને બહુ લાંબુ નહીં કરતા કથા નથી આ તો જો આપણને ઘરે આવીને કેવા ધમકાવી જાય પણ સાધુપણું બહુ નડે બાપ નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા આવા સંતને સંતપણા નથી મફતમાં મળતા કોઈ વેચાણા કોઈ તેલ કડામાં બળતા અને ઘરની નારી દાનમાં દેતા વીરપુર જેના દિલ નહીં ડર નહીં ડરતા સાધુ નહી સાધુપણા નથી મફતમાં મળતા મને કે લાંબુ નહીં કરવાનું જેને અમે લાંબુ જ કરતા હોઈએ હમણાં આપણે હરિન્દ્રભાઈ નું કાર્યક્રમમાં મારે છેલ્લે બોલવાનું હોય પછી આપણને એમ થાય ને કે આપણે શું કામ વળી રઘુવીરભાઈ મને કીધું ઘડિયાળ તમે ખીજામાં નાખી દો જોતા નહીં તમે એટલે હું પાંચેક મિનિટ વધારે બોલેલો પણ પછી મેં મારો બચાવ પણ કર્યો કે મારી આગળના વક્તાઓ કઈ ઓછું નથી બોલ્યા અને એ હકીકત હતી છેલ્લામાં છેલ્લું તત્વ જ્ઞાન કહ્યું મેં કીધું હનુમાનજી થાળ ધરાઈ ગયો છે હરિહર નો હાથ પીડ્યો છે રોટલો ખાઈ લઈ છેલ્લામાં છેલ્લું તત્વ જ્ઞાન છે ભાઈ ભૂખે ભજન ન હોય ગોપાલા યહલો અપની કંઠી માળા તો એ માણસે કીધું પોપટ પીતા એ તમે ભૂલી ગયા સાહેબ ભૂલી ગયા મારો કથાકાર ખોટું ન બોલે પોપટ પીતા કોયલ નો માલિક અમેરિકાનો ફોર્ડ કંપનીનો માલિક મોટર કાર નો માલિક એને નવું મોડેલ મોટરનું બહાર પાડ્યું પછી ગ્રાહકને પહેલીવરી પહેલી ગાડી આપવાની ત્યારે પોતે એમ કહે છે આ રમુ જશે જે હોય તે કહે છે કે પહેલી ગાડી હું પોતે જ તમને આપું છું અને ડ્રાઈવિંગ હું કરીશ અને થોડુંક હું તમને ગાડી ચલાવીને શેર કરાવું પછી ગાડી તમને આપું આટલું સન્માન ગ્રાહકને આપવાનું નક્કી કર્યું ત્રીસ કિલોમીટર ગાડી ગઈ સાહેબ અને પછી અચાનક પહેલું જ મોડેલ બિલકુલ નવી ગાડી અને ત્રીસ કિલોમીટર ગાડી બિલકુલ બંધ પડી ગઈ ચાલે જ નહીં પેલો ગ્રાહક કે આ પહેલી ગાડી અને આવી રીતે બંધ થઈ જાય કારણ શું છે તો ફોડે હસતા હસતા કહ્યું કે આમાં પેટ્રોલ નથી તો કે ખલાસ થઈ ગયું કે નહીં હતું જ નહીં તો પછી કે ત્રીસ કિલોમીટર તો મારા નામથી ચાલી જતી હોય છે એમ સાહેબ અમુક વસ્તુ તો આ બધા કવિઓના નામે ચાલી જતી હોય છે એવું આ મેં અનુભવ્યું અને આમે હાચવી રાખેલો પ્રસંગ કે મોકે એનો ઘા કરવો મારે શું બોલવું બાપ પણ બેકલ ઉત્સાહીની સાથે એક વખત ચર્ચા કરતી વખતે બનારસમાં ગોપાલદાસ નીરજ બેકલ ઉત્સાહી અને એક હિન્દી ભાષી અલ્હાબાદના મારા એક કવિ ત્રણ બેઠા હતા ત્યારે બેકલ સાહેબે એક બહુ સરસ વાત કરી કે કવિ માટે કવિતા સાધન નથી સાધ્ય છે કવિ માટે કવિતા દ્વારા કોઈને પામવાનું હોતું નથી કવિતા જ એનું અંતિમ લક્ષ્ય છે મારે રામને પામવાનું ન હોય સાહેબ રામ મને મળે કે ન મળે ઘણા લોકો શ્રદ્ધાથી એમ માને બાપુને રામ ના દર્શન થયા અને ના થયા આવું કાંઈ થયું નથી મહેરબાની કરીને બ્રહ્મા રહેતા છે મને કોઈ દેખાણો નથી હું મને જોવાની કોશિશ કરી રહ્યો છું તમારા આશીર્વાદ થી એમાં હું સફળ થા મારા માટે રામ બ્રહ્મ છે અવશ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અવિગત અખત અનાદિ અનુપા એમાં કોઈ સવાલ નથી રામો વિગ્રહવાન ધર્મ પણ મારા માટે

સુંદર આયોજન અને વરસાદ એ ભોંઠો પડ્યો કે આમાં ન જવાય ગઈ વખતે ભૂલ કરી ગયો આદમી જ્યાં એટલે બે દિવસ વહેલો આવી ગયો તલગાગડા મેં આવી ગયો મેં કીધું અહીંયા ખાબકું એટલું ખાબક નહીં તે રઘુવીરભાઈ આમ રમૂજમાં કહેતા હતા કે આપણે જુનાગઢ જ રાખો ભલે વરસાદ પડે સુંદર આયોજન બાપ હું રાજી થઉં તો એક ગાયકનો સુર અને જ એનો ઈશ્વર હોય ધર્મા અનિલભાઈ ને એનું એનું કવિતા જ એનું એ કેટલી પ્રસન્નતાથી ગાતા હતા એનો ઉમળકો તમે જુઓ સાહેબ કે આપણે હજી બે કલાક સાંભળી શક્યા હોત તેમને એટલો એનો ઉમળકો હતો એનો ઈશ્વર એની કવિતા હોય મારો ઈશ્વર રામચરિત માનસ હોય મારે બીજો કોઈ ઈશ્વર ન જોઈએ નરસિંહ મહેતાનો ઈશ્વર એનું પદ જ હોય એનું પદ જ હોય બીજો ઈશ્વર હાથમાં આવેલી વસ્તુ છોડી દેવી અને ફાંફા મારવા એટલે કવિતા એક કવિ માટે સાધન નથી સાધ્ય છે એવું ત્રણ ચાર હિન્દી જગતના અને ઉર્દુ જગતના સાહિત્યવિદોની વચ્ચે આવી ચર્ચા થઈ હતી મેં કહ્યું એમ કે મારે જે શબ્દ મને યાદ હતું એ નીતિનભાઈ જે બોલી નાખ્યા અને મારે પાસે કઈ વિષય રહેવા દીધો નહીં 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 ના 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 પણ તમે જ મને એક શબ્દ આપ્યો એટલે એના ઉપર બે શબ્દો કહીને પૂરું કરું તમે તમારા વક્તવ્યો આપે કહ્યું કે કવિ કર્મ અને કવિ ધર્મ કવિ કર્મ ની વાત અને કવિ ધર્મ ની અને પછી આપે કહ્યું કે કવિ નો ધર્મ સંવાદ સ્થાપવાનો સંવાદિતા સમન્વય સેતુ જેને હમણાં યાદ કરવામાં આવ્યા હું પણ રઘુવીરભાઈને હમણાં કહેતો હતો કે મારે ઉમાશંકર બાપાને ગામ એક વખત જવું છે અને પન્નાલાલ પટેલ ને ગામ જવું છે એ ભૂમિને વંદન કરવું કોઈ પ્રોગ્રામ વગર મનાલાલ બાપાને ત્યાં પ્રોગ્રામ હશે તો પણ ઉમાશંકર બાપાની સાહેબ રઘુવીરભાઈની એની સાથે પ્રશ્નો તરી છે તમે ક્યારેક વાંચજો આપે પ્રશ્નો પૂછ્યા છે અને ઉમાશંકર બાપાએ અમુક એને જવાબો આપ્યા છે રાજ્યસભામાં આ માણસ બોલ્યો છે સાહેબ કટોકટીના કાળમાં એના એક એક પ્રવચનો તો વાંચજો આપણને એમ થાય આપણી છાતી આજ ફૂલે સાહેબ કે શું આ માણસ બોલ્યો છે સાહેબ અને એને કીધું કે હું તો કુલપતિ કવિ હું કોઈ પક્ષનો આદમી નથી હું કોઈનો પક્ષ નો આદમી તરીકે રાજ્યસભામાં નથી બેઠો હું મૂળ તો કુલપતિ છું અને કવિ છું અને તેથી મારે કોઈ પોતાના પારકા નથી આમ કહીને જેમ બિલકુલ મધ્યમાં બેઠ ઉભેલો રથમાં કૃષ્ણ જેમ વાતો કરે એવું ઉમાશંકરે વાતો કરી સાહેબ હું બહુ રાજી થયો એક એક વાક્યને મેં પીધું એમાં એને ગામ જવું છે એમના ઘર નું નામ જ કદાચ સેતુ અંદાજમાં સેતુ એના ઘર નું નામ સંવાદિતા સ્થાપિત કરે આજે રાષ્ટ્રને બહુ જરૂર છે સાહેબ અને શબ્દના ઉપાસકો એનો આ ધર્મ જો ન નિભાવે તો એક ભીતર જે તે વ્યક્તિને ગ્લાની ઉત્પન્ન થાય એટલે આપે કવિ ધર્મની જે ચર્ચા કરી તો હું પછી આમ મને વિષય મળી ગયો કે આના ઉપર તો બોલી નાખીશ આ મારો વ્યક્તિગત અભિપ્રાય હું આમાં કોઈ યોગ્ય નથી અધિકારી નથી જે કઈ ગોટો થાય જવાબદારી મારી આમાં બધા વડીલો બેઠા છે સામે ઘણા બેઠા છે આમાં ઘણા વિવેચકો સુરેશભાઈ દલાલ કે ને પેલા હું નાનો હતો ને ત્યારે મારા બાપા મને બહુ મારતા અને હવે વિવે ચકો એ બધો જવાબદારી ઉપાડી છે આવું સુરેશભાઈ કીધા કરે પેલા વિવેચકો મારતા હવે બાપા મારતા હવે વિવેચકો જવાબદારી પણ મને એવું આ વડીલોની પાસે બેસીને એને માણીને એના શબ્દોને સાંભળી સાંભળીને મારે મારી જવાબદારી

રામ ગુન ગા એ આપણું ક્ષેત્ર નથી હું કઈ મારા ઓલા કથાકાર ની જેમ જોડકા ન ઉભા કરું અનિલભાઈ એ જ મને સમજાતું નથી આપણને તો આવી ક્યારે હોશ થઈ ગઈ ધન્ય છે ઉત્સાહ ને દીક તો કહેવાય નહીં આપણાથી ધન્ય જ કહેવાય કવિનો મારી જવાબદારી પ્રમાણે મારા માટે હું સમજવા માટે કહું છું કવિનો પહેલો ધર્મ છે સ્મૃતિ એની સ્મૃતિ બે ત્રણ વખત અનિલભાઈ બોલ્યા મારે તો આ કહેવું હતું પણ એ સતત બોલ્યા મને પહેલાં ગોલમો ગુલમોહરની સ્મૃતિ થાય છે મને આ વનની સ્મૃતિ થાય છે મને મારા રજળપાટની સ્મૃતિ થાય છે મનોજભાઈ અને રમેશભાઈ છે પ્રયાસથી નથી થતી સાહેબ જેને શાસ્ત્ર સ્મૃતિ કહે છે જેને ભગવદ્ ગીતા સ્મૃતિ કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા મને સ્મૃતિ આવી આવી પણ મારા પ્રયાસોથી નથી ગોવિંદ કૃષ્ણ તારા પ્રસાદ મને એવું દેખાય જ કર્યા આ સર્જકોમાં કે એને જયારે સ્મૃતિ આવતી હશે ત્યારે એક એક પ્રસાદના રૂપમાં આવતી હશે અને તેથી તો કેટલાય કવિઓને હું જાણું છું કે મને વાતો થાય ત્યારે કઈ કારણ કે મારી તો આ ભિક્ષા છે અનિલભાઈ મને મારે એની સાથે ફોન ઉપર વાત થાય કઈ કામ હોય અથવા તો કઈક સારું હું વાંચી ગયો હું અને હું એમને એમનું તો બધું જ સારું હોય મને એક વસ્તુ નથી સમજાતી કે આ કવિઓ એવું શું કામ કહેતા હશે કે આ રચના મારી મને બહુ ગમે છે તો નથી ગમતી લખી શું કામ અમને દુખી કરવા માટે લખી બધી અનિલભાઈ એવું બોલ્યા હમણાં કે આ કવિતા મને બહુ જ ગમે તો ઓછી ગમે એ માથા ઉપર નાખો પણ એ તો એનો વિવેક છે એની ઉદારતા છે એની વિનમ્રતા છે ઘણા લોકો આવું કે આ વસ્તુ મને બહુ અમારા કથાકાર હોય કે આ શ્લોક મને બહુ ગમે તો બીજાનું શું સ્મૃતિ પ્રાસાદિક હોય એટલે ઘણા કવિઓ કહેતો હોય કે અમારી અડધી કવિતા બની પછી છ મહિના સુધી બની જ નહીં પ્રસાદ ઉતરો નહીં અને શબ્દના પડિયામાં પ્રસાદ હોવો જોઈએ સાહેબ મને બળ મળતું ગયું તમારા શબ્દોથી થી નહીં મારા મગજમાં જે વિચાર કારણ કે મારે શું થાય કે જે ફંક્શનમાં બોલવા જાઉં ને ત્યાં બધા મારા નામે એમ જ લખે કે આશીર્વચન વિચારો રજૂ કરવાનું તો કોઈ લખતું જ નથી મારે મને વિચારો આવતા જ નથી હજુ છે આ તો ચડાવી દેવાની વાત છે કે કાઈ કઈ બોલે નહી આ માણસ બધી જગ્યાએ આશીર્વચન છે ને મોરારી બાપુ હવે એ તો હું બળવો કરું છું આ બોલવાનો નહીતર તો આશીર્વાદમાં એટલું જ કહેવાય કે વંશય સદૈવ ભવતામ હરિ ભક્તિ રસ્તો વાત પૂરી થઈ ગઈ લ્યો સર્વે ભવંતુ સુખીના એમ કહીને મારે પૂરું કરવાનું હોય પણ કોઈ આપણને કહે નહીં તો પછી આંચકી લેવું પડે છૂટકો નથી પ્રસાદ શબ્દ તેમ કીધું કે ઉડી જાય સાહેબ પતરા વળી પડ્યો એક પવનનો અને બાજુમાં પંખો લઈને ખાતા હોય તો પંખો ઉડાડી મૂકે મૂળ પવન તો રહેવા દો પંખો ઉડાડી મૂકે આટલી પડિયા ઓકાત પણ એમાં સત્યનારાયણનો પ્રસાદ હોય તો તાકાત નથી કોઈ એને ઓળંગી શકે એનું કોઈ અતિક્રમણ કરી શકે એના ઉપર કોઈ આમ જઈ શકે કારણ કે પ્રસાદ એ સર્વ દુખા નામ હાની રસ્યો ઉપજાય તે પ્રસાદ નો આટલો બધો પ્રસાદ માની કૃપા કોઈ અવતરણ કંઈક ઉતરે છે અને કવિને સ્મૃતિ પ્રસાદના રૂપમાં આવે છે એવું મને માનવું મારું માનવું બીજું કવિનો ધર્મ છે શ્રુતિ શ્રુતિ પણ કવિનો ધર્મ છે શ્રુતિપણું ન હોય તો મને નથી લાગતું કે એ કવિ આ બધા જ કવિઓમાં એ શ્રુતિપણું આપણને દેખાય છે કે જેથી કરીને આપણને વાલા લાગે છે આપણને ગમે છે કે બોલ્યા કરે અને ત્રીજો કવિનો ધર્મ છે સુમતિ

મને શુભ વિચારો આવે વેદનો ઋષિ કહે મને દસે દિશાઓમાંથી સારા વિચારો આવે સુમતિ માટે માણસ સાધકે સાધના કરવી જોઈએ કૃષ્ણ સુમતિ આપતો નથી હોય એની લઈ લે છે એ તો એમ કહે મને આધર્શ તારી બુદ્ધિ મને આપી દે સારી બુદ્ધિ જ હું લઈ લઉં સુમતી માટે મારે તમારે સાધન કરવું પડે સુમતિ ને ભૂમિ આમ ઉખડ બાખડ વિચારોને આપણે સમથલ કરવા પડે એ કવિ કરતો હોય છે એની સુમતિ દ્વારા એ સમથલ અને પછી અગાધ હૃદયના ભાવોથી કલ્પન કરીને અનેક કલ્પનાઓ કરીને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની આપણને ઓળખાણ આપતો હોય છે એટલે મને એવું લાગે કે સ્મૃતિ શ્રુતિ અને સુમતિ એ કદાચ કવિનો ધર્મ કોઈને કોઈ રીતે હોઈ શકે એવો કવિ ધર્મ બજાવતા અનિલભાઈ જેમની પાસે સ્મૃતિ છે પ્રાસાદિક સ્મૃતિ છે જરૂર રઘુવીરભાઈ પોતાના વિવેકથી કીધું છે કે થોડું તોફાન પણ છે પણ સુમતી ચૂકે નહીં એનું પહેલું ન જાય એ શું કહેવા માંગે છે ખબર આજ સુધી તમે જુઓ કે મૂળ પુરુષે શું કામ કીધું હશે આજ સુધી ઉમાશંકર બાપાએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે કટોકટી વખતે વિનોબાજી એવું શું કામ બોલ્યા કે કટોકટી અનુશાસન પર્વ છે એની આજુબાજુ કઈ ભૂલ્યા છે પછી તો વિનોબાજી મૌન લઈ લીધું અને ઉમાશંકર બાપા કહે છે કે હવે એનો ખુલાસો તો એ જ કરી શકે નહીં તો એક મહિનાનું વર્ષનું મૌન લઈને બેઠા છે અને હું કંઈ પવનાર ગયો નથી પણ અમુક સર્વોદય વડીલો મુંબઈમાં એવું કહે છે અફવા પણ હોઈ શકે ઉમાશંકર બાપા કહે એવું કહે છે કે વિનોબાજી એના આગળ એવું પણ બોલેલા કે નેતાઓને મુક્ત કરો અને સેન્સરશીપ જેથી એને હટાવી દો અને પછી કીધું હતું કે અનુશાસન પર્વ છે પણ એ પહેલાં બોલ્યા છે કે નહીં કે એવું બધું આમાં ક્યાં ખબર પડે એમ કવિ જ્યારે બોલે છે ઋષિ જ્યારે બોલે છે ત્યારે એના શબ્દોને આપણે એમને ન લઈ શકીએ એને આપણે બહુ સમજવાની કોશિશ કરવી પડે એટલે સુમતિ શ્રુતિ અને સ્મૃતિ એના ધની હોય છે સર્જકો એવા નરસિંહની ભાષાના આપણા એક મૂર્ધન્ય સર્જક અનિલભાઈએ આપણી આ વંદના હું હું બહુ હૃદયથી કહું છું આ કંઈ શબ્દોનો ખેલ નથી સાહેબ શબ્દનો ખેલનો મને મને એ એ મને ગમે નહીં મને થાક લાગે જો શબ્દના ખેલ મેં કર્યા હોત તો આ થાકી ગયો હોત સાહેબ કથા મારી બંધ થઈ ગઈ હોત મેં હમણાં જ કહ્યું મને હમણાં મેલેરિયા આવ્યો અને બધું તે બધા પૂછતા હતા કે બાપુ હવે કેમ છે મેં કીધું બધું બરાબર છે મને કે આમ તંદુરસ્તી આવી ગઈ એનું પ્રમાણ તમે કહો એટલે અમે માની લઈએ કે ડોક્ટર કે એટલે આવું તો આવું 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 પૂછે તમે કહો એટલે માની લઈએ કે તમને તંદુરસ્તી આવી ગઈ પણ મને ના ખબર પડે હું બીમાર છું કે હાજો થયું તને ઉકા શું ખબર પડે એટલે મને કે બાપુ આમ ડોક્ટર કહી દીધું કે બરાબર થઈ ગયું તમને એમ લાગે છે બરાબર બધું બરાબર બધા કુટુંબને બધાને એમ લાગે છે છે કે બધું બરાબર મેં કીધું હવે તમે સાંભળી લો કે મને મારી તંદુરસ્તી આવી ગઈ એના મારી પાસે ત્રણ પ્રમાણ છે શું કે ગાંઠિયા અને મરચાના ભજીયા ભાવવા માંડે એટલે સમજવાનું કે આપણે હાજા થઈ ગયા છે આ મારું પ્રમાણ છે અને ફરી ગયા છે સાહેબ આ બપોરે ઝપટ કરી છે નહીતર આમ મને એમ થાય કે હું ભજીયા ખાતો હતો એવું લાગતું હતું હું ચાય પીતો તો આમ આમ લાગે કે ના ના આપણે ક્યારે આને અડ્યા જ નથી એવું એવું થઈ ગયું હતું એને બદલે એ પાછું જ્યારે ભાવવા માંડે ત્યારે સમજવાનું આરોગ્ય આવી ગયું છે આપણું પ્રમાણ અને બીજું મેં કીધેલું કે મને બોલવાનું શરૂ કરાવી દો સાહેબ બસ મારી તંદુરસ્તી આવી જશે મને આમને ન બેસાડો એટલે હું અહીંયા વધારે નથી બોલવાનું પણ આપણી વંદનાને હું શબ્દના ખેલ કરી નહીં હૃદયનો અનિલભાઈ પણ સમજે બધા કે તમે અમારી વાત આ વંદના સ્વીકારી એના અમે કાયમના ઋણી છીએ સાહેબ બેન આપ આવ્યા દીકરી આવી દીકરો તો પરદેશ છે પણ આપે આ સ્વીકાર્યું અને મને ફોન કર્યો હું તો ભિક્ષા માંગ્યા કરું જ્યારે વાત થાય કંઈ પણ કે એકાદો શેર એકાદી કવિતા એકાદું ગીત કાં તો કોઈનો શેર ઉર્દુનો સંભળાવે એમ મને ભિક્ષા આપે બધા પાસે મારી તો આ માગણી હોય હંમેશા એમણે ત્યારે મને કહ્યું કે બાપુ એવોર્ડમાં જે રાશિ મને મળે એ મારે આવી રીતે આપી દેવી છે હું એક ક્ષણ ચૂપ થઈ ગયો મારા મનમાં એવું ચાલતું હતું કે અનિલભાઈ રાશિ પોતાના પરિવારમાં રાખે તો અમને વધારે ગમે પણ આખરે તો આપણે આપી દીધું પછી એનો અને એમણે બહુ સમજીને રઘુવીરભાઈ કીધું કે આ ચેક તમને આપું કે બેનને આપું તો મને આપી દો અને અમે મકરંદભાઈને એવોર્ડ આપવા ગયા ત્યારે ચેક રઘુવીરભાઈ કુંદનિકા બેનને જ આપેલો કે આ તમે રાખો પણ મને સમાધાન મળ્યું કે એમણે પરિવાર માટે જ વાપર્યો છે ને પૈસા એ છોકરી અને પરિવારની દીકરી લાગી હશે ને સાહેબ કારણ કે પરિવારની આત્મીયતા ન જાગી હોય ત્યાં સુધી આવું સંતત્વ ક્યાં જાગે એક શબ્દત્વની સાથે સંતત્ત્વ ભળ્યું અને ત્યારે આ વિચાર એટલે એમણે વસુધૈવ કુટુંબકમનો વિચાર કરીને જ્યાં ક્યાંક પીડા છે જ્યાં ક્યાંક આંસુ છે ત્યાં એવી દીકરીઓ માટે વાપરવાનો નિર્ણય કર્યો તમારા આ સંકલ્પને તમારા શિવ સંકલ્પને પણ અમે નમન કરીએ છીએ આપે આ વસ્તુ સ્વીકારી એનો અમને બહુ આનંદ થયો બહુ સરસ બોલાયું નીતિનભાઈ બહુ સરસ બોલ્યા બાપ બધાને આમ પકડી રાખ્યા રઘુવીરભાઈ થોડુંક ઓછું બોલ્યા પણ એમણે તે બધી હવે કહેતા હતા હું કંઈક લખીશ પછી પણ એમણે રમેશ પારેખ અને અનિલભાઈની કવિતામાં ક્યાં પાર્થક્ય છે સામ્ય શું છે એ અમને ઘણું કહેવું હતું પણ બહુ સુંદર રીતે આ કાર્યક્રમ હવે જે હશે તે આગળ કહેવામાં આવશે પણ પ્રસન્નતાપૂર્વક સંપન્ન થઈ રહ્યો છે હું મારો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું ગિરનારને પ્રાર્થના દત્ત અને દાતાર બંનેને સલામ કે અમને બોલાવતો રહેજે બાપ કારણ કે હું તો બાના શોધું છું